સુરતમાં 8 દાયકા જૂની શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી, જ્યાં કિમ પ્રાથમિક શાળાના 80મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં શાળામાં નિવૃત્ત શિક્ષકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. 80મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી, જ્યાં શાળા પરિવારે કેક કાપીને ભવ્ય ઉજવણી કરી, તો શાળાના બાળકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહિત જોવા મળ્યા. તો લુકા પંચાયત મહિલા પ્રમુખ નીતાબેન પણ હાજર રહ્યા. સુરત જિલ્લાની કિમ પ્રાથમિક શાળા જેનો આજે સ્થાપના દિવસ છે, 8 દાયકા વીતી ગયા છે અને આ શાળા છે તે આજે પણ શિક્ષણ પીરસી રહી છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે. અને શાળાના જે પ્રિન્સિપાલ છે તેઓને વિચાર આવ્યો કે 8 દાયકા પછી આ શાળાનો સ્થાપના દિવસ હોય અને આ દિવસને યાદગાર બનાવવો છે, તો આજે તેઓએ પૂજાપાઠ કરાવ્યા છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન કરવા માટે તેઓને આમંત્રણ આપ્યું છે અને આ જ વિસ્તારના આગેવાનોને પણ આમંત્રણ આપ્યું છે. હાલ આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ છે તે ઉત્સાહી જોવા મળી રહ્યા છે અને પૂજાપાઠ ચાલી રહી છે, કારણ કે આજે આ કિમ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ છે અને શિક્ષકો પણ છે. અને મહત્વની બાબત એ છે કે આ જ પ્રાથમિક શાળાએ આજ શાળામાંથી ભણી ગણીને આગળ વધેલો વિદ્યાર્થી કોઈ ડૉક્ટર બન્યો છે, કોઈ વકીલ બન્યો છે, કોઈ પત્રકાર બન્યો છે, તે આપણી સાથે આજ આપણી સાથે શાળાના આચાર્ય છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, જે રીતનો આપને આ વિચાર આવ્યો છે આજે સ્થાપના દિવસ છે, 8 દાયકા પછી પ્રથમવાળા ઘટના મેં નથી જોઈ આ વિસ્તારમાં, અને આપને આ કઈ રીતનું આપના મનમાં કઈ રીતે આવ્યું? આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પણ આ વિચારો છે કે દરેક શાળા એમનો જન્મદિવસ ઉજવે, એમાં ગામ લોકો સહભાગી થાય, ગામ જાગૃત થાય શિક્ષણ ક્ષેત્રે અને શાળાની પણ પ્રગતિ થાય, એ અંતર્ગત મને આ શાળાનો 80મો જન્મદિવસ ઉજવવામાં મને ઈચ્છા થઈ છે અને આજે એ ઉજવવા જઈ રહ્યા છે. તૈયારીને કોને કોને આમંત્રણ? અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે, ગામના આગેવાનોને આમંત્રણ આપ્યું છે, આ શાળામાં ભણાવી જનાર ભૂતપૂર્વ શિક્ષકોને પણ અમે આમંત્રિત કર્યા છે અને આને રંગે ચંગે અમે આ કાર્યક્રમને ઉજવવા જઈ રહ્યા છે. આજે એક હવનનો કાર્યક્રમ છે, પૂજાપાઠનો કાર્યક્રમ છે, ત્યાર પછી અમે નાની દીકરીઓ પાસે આજે શાળાના જન્મદિવસની કેક કપાવવા જઈ રહ્યા છે અને ત્યાર સાથે સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમને પણ અમે વણી લીધો છે. આપણી સાથે એક યુવા છે, આ શાળામાં તેઓ ભણીને આગળ વધ્યા છે અને આજે બીજી શાળામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે અને કઈ શાળામાં આપ શિક્ષક છો? મારું નામ મહેન્દ્રસિંહ ચંપકસિંહ ગોહિલ છે, હું સાયણ પાટણ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું. હું આ શાળાનો વિદ્યાર્થી છું. આ શાળામાં આજે જ્યારે એમની સ્થાપના દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, કેવો આપને આમંત્રણ મળ્યું છે, શું ફીલ કરો છો? ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. હું આ શાળાનો વિદ્યાર્થી આજે બીજી શાળામાં બાળકોનો અભ્યાસ કરાવી રહ્યો છું, અને મને આ શાળામાંથી મળેલા સંસ્કારોનું સિંચન હું બીજી શાળામાં પણ કરી રહ્યો છું. ખૂબ જ આનંદની અને પ્રફુલ્લિત અને આ લાગણી અનુભવ રહ્યો છું. અને તમારા જેવા અનેક લોકો આ શાળામાંથી આજે કોઈ ડૉક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ પત્રકાર છે, કોઈ શિક્ષક છે, તો આજે બાળકો આજે નવા જે બાળકો જે અભ્યાસ માટે આવી રહ્યા છે તેઓને શું અપીલ કરશો? તેમને અપીલ કરીશ, ખૂબ જ સારી શાળા છે, ભણો, ઘણો આગળ વધો અને ભવિષ્યમાં તમે પણ આ શાળામાં આવો તો તમને ગર્વની લાગણી અનુભવ થશે કે આ શાળામાં અભ્યાસ કરીને હું આજે આ પોસ્ટ પર પહોંચી શક્યો. આ હતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષક. આપણી સાથે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ છે, આપણે એમની સાથે વાત કરીએ. નીતાબેન, ગામના વહુ છે અને આજે શાળા આપની શાળાનું આપ એમાં આવ્યા છો, તો શું કહેશો? કહું છું કે આજે પ્રાથમિક શાળાના જે નાનકા ભૂલકાઓ છે એ એમનું ભવિષ્ય છે શાળાનું, ને આજે 1945માં એમની સ્થાપના થઈ હતી. છોકરાઓ આગળ વધીને ભણે, અહીંયાથી કોઈ ડોક્ટર, વકીલ, શિક્ષકો બધા બની ગયા છે, ને હું એવી આશા રાખું છું કે આગળ બી એની પ્રગતિ થઈ રહે. તાલુકા પંચાયતના પ્રમુખ છે નીતાબેન, તેઓ પણ અહીંયા હાજરી આપવા આવ્યા છે, કારણ કે 8 દાયકા પછી પ્રથમવાર આ શાળાને કોઈ ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે. આપણી સાથે SMC ના અધ્યક્ષ છે ફરીદાબેન. ફરીદાબેન, આપ અધ્યક્ષ છો, શું કહેશો? અહીંયા તો મતલબ મોટી સ્કૂલમાં જે ભણાવે છોકરા એના કરતા અહીંયા ગુજરાતીમાં ભણે, અહીંયાથી ભણીને ડોક્ટર ને વકીલ બધું જ છોકરા અહીંયા શિક્ષણ કરાવે મા બાપ, તો બહુ સારું છે. અહીંયાના જે સાહેબ છે, ટીચર લોકો બહુ સારા છે, બહુ મસ્ત ભણાવે, એને મારી વિનંતી છે મા બાપથી કે અહીંયા ભણાવો,
એ મોટી મોટી સ્કૂલની ભૂલ છે, પૈસા આપીને ફીસ ભરીને કરે, પણ તા બી એ જ શિક્ષણ આપે અને અહીંયા બી એ જ આપે, એના કરતાં અહીંયા ભણાવે તો બહુ સારું.